गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक ना स्वाध्याय 12 ना एग्जांपल सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों। आजे आपणे छठा नंबर नो एग्जांपल जोईए तो एनी अंदर आकृति मां खूणो ओ बराबर 90, ओबी बराबर 21 मीटर અને ઓડી બરાબર 14 મીટર હોય તો છાયાંકિત ફૂલોની ક્યારી એ સી ડી બી નું ક્ષેત્રફળ શોધો એમ આપણને કીધેલું છે। તો હવે શું કરીએ મિત્રો, બરોબર ધ્યાન આપો। તો આપણી પાસે અહીંયા કુલ બે વૃત્તાંશ છે, એક મોટો વૃત્તાંશ અને એક બીજો નાનો વૃત્તાંશ। तो मोटा वृत्तांशमांथी नानो वृत्तांश शोधी अने बात करिए तो आपणे आ बन्ने वच्चेनुं जे आ गेप छे एटले के क्यारी छे एनुं क्षेत्रफळ मळी जाय। तो आपणे सौप्रथम मोटा वृत्तांशनुं क्षेत्रफळ शोधीए, एनी पहेला आकृति दोरीए काची। आ रीते आ ए ओ आ 90° अने आ बी અને ત્રિજ્યા છે 21 મીટર, બરોબર। તો આપણે અહીંયા લખી કાઢીએ કે r બરાબર 21 મીટર, થીટા બરાબર 90°, અને આપણે અહીંયા લખીએ હવે કે મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વૃત્તાંશનું क्षेत्रफल बराबर सूत्र थसे पाई आर स्क्वायर थीटा छेद मा 360°। तो पाई बराबर मित्रों 22 छेद मा 7 गुण्या 360 गुण्या आर एटले 21 गुण्या 21 अने गुण्या 90°। मिंडे मिंडे उड़ी गया 9 4 36, 7 3 21, 2 2 4, 2 11 2 22। હવે મિત્રો છેદ નહીં ઉડે તો બરાબર કેટલા આવશે, 11 × 3 × 21, અને છેદમાં 2 વધ્યા તો બરાબર 11 × 33 × 21 છેદમાં 2। તો 33 × 21 કરીએ તો 2 × 2 = 6, 1 3 3 3 6 3 9, તો કેટલા આવે બરાબર 693 અને છેદમાં 2 આવે બરાબર। હવે આને 2 વડે ભાગી નાખીએ તો પોઈન્ટમાં જવાબ મળશે। તો 2 વડે ભાગીએ તો 2 3 6 9 વધ્યા, 2 4 8, 1 વધ્યો ભાગ એટલે કે 2 6 12, ભાગ ના ચાલે, પોઈન્ટ 0 0 નીચે ઉતાર્યું, 2 5 10। તો ભાગાકાર કરીએ તો 346.5 આટલા મીટર સ્ક્વેર મિત્રો આપણને મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું। હવે આપણે આ નાના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ તો એની આકૃતિ આપણે દોરી દઈએ, કાચી આકૃતિ। તો આ થયો આપણો નાનો લઘુ વૃત્તાંશ, આ ઓ, પછી આ ડી અને આ સી। આનું માપ મિત્રો આપણને આપ્યું છે 14 મીટર, આ કાટખૂણો છે અને આ 90°। તો આર બરાબર 14 મીટર અને થીટા બરાબર 90° આપણને આપેલા છે। તો હવે મિત્રો આપણે શું કરીએ તો નાના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી કાઢીએ। તો નાના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખાય પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360°, અને બરાબર પાઈ એટલે 22 છેદમાં 7 ગુણ્યા 360 ગુણ્યા આર એટલે 14 × 14, અને થીટા એટલે 90°, બરોબર।
હવે આપણે છેદ ઉડાડી દઈએ તો શું થાય 90 એ છેદ ઉડાડીએ તો અહીંયા કેટલા આવે 4 7 2 14 2 2 4 અને 2 11 2 22 તો 11 ગુણ્યા 14 વધ્યા તો 14 ગુણ્યા આપણે 11 કરવા પડે તો 14 ગુણ્યા 11 કરીએ તો 0 4 1 4 1 તો 4 4 ને 1 5 154 મીટર સ્ક્વેર આ આપણને શું મળ્યું મિત્રો તો 154 મીટર સ્ક્વેર એ નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું હવે આપણને શું કહે છે છાયાંકિત ફૂલો આ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એનું સૂત્ર આપણે લખીએ કે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો હવે આપણે મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું તો 346.5 છે તો કેટલું આવ્યું મિત્રો 346.5 માઇનસ 154 બરાબર હવે જુઓ 346.5 માઇનસ 154.0 તો 5 6માંથી 4 જાય તો 2 14માંથી 5 જાય તો 9 2માંથી 1 જાય તો 1 તો અહીંયા આપણો જવાબ મળ્યો 192.5 મીટર સ્ક્વેર આ શું આવ્યું મિત્રો તો છાયાંકિત ફૂલોની ક્યારી A C D B નું ક્ષેત્રફળ આપણને મળી ગયું તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ